सूरत जिल्लामां नवा वर्षनी उत्साहभेर उजवणी करवामां आवी हती। માંડવીના સઠવાવ ગામે આશ્રમશાળા ખાતે લોકોની ભારે ભીડ ઉમટી હતી। સાંસદ પ્રભુ વસાવાએ પિતાની સમાધિને ફૂલ અર્પણ કરી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। સાંસદ પ્રભુ વસાવાને સમર્થકો વહેલી સવારથી જ શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા। સાંસદ પ્રભુ વસાવાએ ઇન્ડિયા ન્યૂઝને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર દેશમાં નવા વર્ષની શુભેચ્છાઓ લોકો પાઠવી રહ્યા છે અને નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપણે બારડોલીના જે સંસદ સભ્ય છે પ્રભુભાઈ વસાવા એમની પાસેથી જાણીશું કે જે સંસદ પ્રભુભાઈ છે એ નવા વર્ષની જે કઈ રીતના ઉજવણી કરી રહ્યા છે। તો આપણે એમની જોડે જે ઇન્ડિયા ન્યૂઝની ટીમ આવી છે એમની પાસેથી આપણે જાણીશું કે જે આ વિસ્તારની અંદર નવા વર્ષની કઈ રીતના ઉજવણી કરવામાં આવી રહી છે। જી, નવા વર્ષની શરૂઆત મારા પિતાશ્રીની સમાધિ પર આશીર્વાદ લઈને હું સઠવાવ આશ્રમ ખાતે નાના નાના ભૂલકાઓથી લઈને મારા યુવા આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ, સૌ શુભેચ્છક મિત્રો સાથે મળવાનો કાર્યક્રમ હું કરતો હોઉં છું અને એના અનુસંધાને આજે સેંકડો કાર્યકર્તાઓ સાથે સવારથી મળવાનું ચાલુ છે। મારે દિવાળીના પ્રસંગે આનંદ સાથે કહેવાનું મન થાય કે આજે દેશના વડાપ્રધાન એવા પહેલી વખત આપણને મળ્યા છે કે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિવાળીની ઉજવણી આપણા દેશની રક્ષા કરતા જવાનો જે રાત દિવસ તાપ તડકામાં ભૂખ્યા તરસ્યા 24 કલાક અડીખમ ઊભા રહીને જે લોકો દેશની રક્ષા કરે છે એવા જવાનોને એમને પ્રોત્સાહિત કરતા મીઠાઈ ખવડાવીને દિવાળીની ઉજવણી કરે છે અને એના બાદ તુરંત જ આ નવા વર્ષની ઉજવણી જ્યારે આજે કરી રહ્યા છે ત્યારે આવા પ્રસંગે વર્ષો વર્ષ સુધી નરેન્દ્રભાઈ દેશનું નેતૃત્વ કરતા રહી અને તમામ જરૂરિયાતમંદ લોકોને જે રીતે કલ્યાણકારી યોજના દ્વારા લોકોનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે, દેશને એક નવી દિશામાં લઈ જઈને એક નવી તરક્કી, નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે ત્યારે આવા પ્રસંગે હું તમામ મારે પ્રજાજનોને નવા વર્ષના હાર્દિક શુભકામના પાઠવું છું। સૌ સુખ અને શાંતિમય અને સલામતી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતમાં પણ તમામ આ નવા વર્ષમાં પોતાનું સુખમય જીવન વિતાવે એવી ભાવનાઓ સાથે હૃદયપૂર્વક સૌને નવા વર્ષનો સાલ મુબારક પાઠવું છું। અને સાથે ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જ્યારે મારી સાથે આજે વાતચીત કરી રહી છે, મારા ઘરે આજે પધાર્યા છે, ત્યારે ટીમ ઇન્ડિયા ન્યૂઝને, ખાસ કરીને ગુજરાતને હું નવા વર્ષના શુભકામના, નવા વર્ષના શુભકામના પાઠવું છું। અને જે રીતે ઇન્ડિયા ન્યૂઝ પણ આજે ગામડામાં પણ આવીને આ નાના મોટા સમાચાર અને પ્રજા અને સરકારની વચ્ચે કડીરૂપ બનીને જે નિરાકરણ કરી રહી છે ત્યારે એના માટે પણ હૃદયપૂર્વકની આભારની લાગણી સાથે એમને પણ અભિનંદન પાઠવું છું। જે રીતે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવે જણાવ્યું હતું કે આખા દેશમાં નવા વર્ષની તો ઉજવણી થઈ રહી છે, પરંતુ દેશના જે વડાપ્રધાન છે એ વડાપ્રધાન જ્યારે દેશની